પાકિસ્તાનના 22મા પ્રધાનમંત્રી તરીકે ઇમરાન ખાને શપથ લઈ લીધા, પરંતુ મિત્રના શપથ સમારોહમાં પહોંચેલા નવજોતસિંહ સિદ્ધુએ વિવાદ ઉભો કર્યો. શાંતિનો સંદેશો લઈને પાકિસ્તાન પહોંચવાના દાવા કરનારા સિદ્ધુનો પડોશી પ્રેમ સમજદારીની સીમા વટાવી ચૂક્યો અને પાકિસ્તાનની સેનાના ચીફ કમર જાવેદ બાજવાને હર્ષભેર ભેટી પડ્યા. શબ્દ પર સખત પકડ ધરાવતા નવજોતસિંહ સિદ્ધુ પાકિસ્તાનમાં પોતાના પર જ કાબુ ન રાખી શક્યા. પાકિસ્તાનની જમીન હતી, પાકિસ્તાનના નવનિયુક્ત પ્રધાનમંત્રીનો શપથ સમારોહ હતો, પરંતુ નવજોતસિંહ સિદ્ધુનો પાડોશી પ્રેમ એટલી હદે ઉછળ્યો કે પાકિસ્તાનના આર્મી ચીફને જ ગળે મળી લીધું. ભાઈચારો, એકતા અને સંબંધોના નવા ઉદયની વાતો કરતા કરતા સિદ્ધુ ભૂલી ગયા કે આ એ જ સેનાના વડા છે જેના ઈશારે પાકિસ્તાનની સેના ભારતના જવાનો પર છાસવારે ફાયરિંગ કરે છે, ગ્રેનેડ ફેંકે છે. હદ તો એ છે કે આતંકીઓને પણ આજ પાકિસ્તાનની સેના મદદ કરે છે. મિત્ર ઇમરાન ખાનના પ્રધાનમંત્રી બનવાથી ભાવ વિભોર થયેલા સિદ્ધુ શહીદોની પત્નીના માથેથી ભૂંસાયેલા સિંદૂરને ભૂલી ગયા. શહીદ પુત્રના ગમમાં ડૂબેલા હજારો માતા પિતાને ભૂલી ગયા. પિતાના પ્રેમનો છાંયડો ગુમાવી બેસેલા બાળકોના રડતા ચહેરાને પણ સિદ્ધુ ભૂલી જ ગયા. આ એ જ પાકિસ્તાન છે જેણે કુલભૂષણ જાધવની માતા અને પત્નીના મંગળસૂત્ર પર શંકા કરી પગની જૂતી પણ લઈ લીધી હતી. તે પાકિસ્તાન જીવે, હિન્દુસ્તાન જીવે, તે પાકિસ્તાન જીવે, હસદા વસદા પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનીને ઇમરાન ખાન ભાઈચારાની પહેલ કરશે. સિદ્ધુ જો શાંતિના સંદેશની વાત કરતા હોય તો ઇમરાન ખાન સાથે બેઠક કરવી જોઈએ. ઇમરાન ખાનના શપથ સમારોહમાં નવજોતસિંહ સિદ્ધુને પીઓકેના કહેવાતા રાષ્ટ્રપતિ મસૂદ ખાન પાસે બેસાડવામાં આવ્યા, એટલે પાકિસ્તાનની નિયમ બેઠક વ્યવસ્થાથી જ સાફ થઈ જાય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.